નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 6 વિષય સંસ્કૃત, જેમાં પ્રકરણ 7 સુભાષિતાની એટલે કે સુભાષિત તેનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ, જેમાં પ્રશ્ન 1, નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. તો અહીંયા શબ્દો આપેલા છે એ તમારે વાંચવાનું છે. તો પહેલો શબ્દ છે કંઠસ્ય, સ્રોતસ્ય, ભૂષેનઃ, પ્રયોજનમ, સાધુના મેકરૂપતા. તો આ શબ્દ તમારે વાંચવાના છે. ત્યારબાદ પ્રશ્ન 2, નીચે આપેલા શબ્દો શુદ્ધ અક્ષરે ફરીથી લખો. તો અહીંયા 5 શબ્દો આપેલા છે એ જેવા છે એવા જ તમારે સારા અક્ષરે અહીંયા ફરીથી લખવાના છે અને તેની સાથે તમારે વાંચન કરવાનું છે. જેમાં પહેલો શબ્દ છે ભૂષણમ, બીજો કૃષ્ણ, સુખાર્થીન, સર્વતીર્થમય, ક્રિયાયામ. તો આ શબ્દો આપેલા છે એ ફરીથી તમારે અહીંયા લખવાના છે. પ્રશ્ન 3, નીચે આપેલા જોડકા પાઠના આધારે યોગ્ય રીતે જોડો. તો અહીંયા પાઠના આધારે અહીંયા જોડકા આપેલા છે એ તમારે યોગ્ય રીતે અહીંયા જોડવાના છે. તો અહીંયા પહેલું છે હસ્તસ્ય ભૂષણમ. તો હસ્તસ્ય ભૂષણમ દાનમ એટલે 3 નંબર. તો અહીંયા ચોરસમાં તમારે 3 નંબર લખવાનો છે. બીજું છે કાકહ. તો કાકહ કૃષ્ણ, તો 1 નંબર. ત્રીજું યથા ચિંતમ તથા વાંચા એટલે 2 નંબર. ચોથું સ્રોતસ્ય ભૂષણમ. તો સ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રમ 6 નંબર. 5 સુખાર્થી ચેત તજયતે, તો 4 નંબર વિદ્યા. તો આ રીતે તમારે 3, 1, 2, 6, 4 અહીંયા આ રીતે નંબર તમારે લખવાના છે. પ્રશ્ન 4, નીચે આપેલા વિધાનો સામે પાઠના આધારે આપેલ ખાનામાં ખરાની તથા અથવા ખોટાની નિશાની કરો. તો અહીંયા ખરા ખોટા આપેલા છે એ તમારે અહીંયા ખાનામાં ખરું છે કે ખોટું વિધાન તે જણાવવાનું છે. તો પહેલું છે માલા કંઠસ્ય ભૂષણમ. તો કે માળા ગળાનું ઘરેનું છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. બીજું બકહ કૃષ્ણ હંસહ કૃષ્ણ. તો બગલો કાળો છે, હંસ કાળા રંગનો હોય છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ત્રીજું વિદ્યાર્થી તજયેત સુખમ. તો વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. તો આ વિધાન કેવું છે? સાચું છે. ચોથું સર્વતીર્થમય માતા. તો માતા સગળા તીર્થોનું સ્વરૂપ છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. પાંચમું યથા ચિંતમ તથા વાચમ. તો જેવું મન તેવી વાણી હોય છે. તો આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ પ્રશ્ન 5, સુભાષિતોનું શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન અને જ્ઞાન કરો. તો આપણે પઠન કર્યું એ પ્રમાણે તમારે પણ શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન અને જ્ઞાન કરવાનું છે. ત્યારબાદ 6ઠો પ્રશ્ન, તમારા શિક્ષક બોલે તે પદો સાંભળીને શુદ્ધ અને સુંદર અક્ષરે લખો. તો તમે સાંભળ્યું હશે એ પ્રમાણે તમારે સાંભળીને શુદ્ધ અને સુંદર અક્ષરે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 7, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ પદો બનાવો, બોલો અને લખો. તો અહીંયા ઉદાહરણમાં આપેલું છે હસ્તસ્ય. તો હસ્તસ્ય, તો ઉદાહરણ પ્રમાણે શબ્દો આપેલા છે તે આપણે અહીંયા પદો જે આપેલા છે તે બોલવાનું છે અને અહીંયા લખવાનું છે. તો પહેલું છે કંઠહ, તો કંઠસ્ય. બીજું સ્રોતમ, તો સ્રોતસ્ય. પાદહ, પાદસ્ય. ચોથું મુખમ, મુખસ્ય. 5 નેત્રમ, નેત્રસ્ય. તો આ રીતે પદો બનાવવાના છે. ત્યારબાદ છે પ્રશ્ન 8, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે વિદ્યાર્થી, ખાલી જગ્યા તજયેત. તો શું તદવાનું કહે છે? સુખમ. બીજું સુખાર્થી, ખાલી જગ્યા તજયેત. તો પુસ્તકમ. ત્રીજું ક્રિયાશીલ, ખાલી જગ્યા તજયેત. તો નિંદ્રા. ચોથું સજ્જન, ખાલી જગ્યા તજયેત. તો ક્રોધમ. 5 મિત્રમ, ખાલી જગ્યા તજયેત. તો ધૃણા.
તો આ રીતે તમારે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. ત્યારબાદ છે પ્રશ્ન 9. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્યો બનાવો અને લખો. તો અહીંયા કૌંસમાં શબ્દો આપેલા જ છે, તેના આધારે આપણે અહીંયા વાક્ય બનાવવાના છે. તો ઉદાહરણમાં છે યથા ચિંતમ તથા વાચક. તો અહીંયા બે શબ્દો આપેલા છે, યથા ખાલી જગ્યા તથા ખાલી જગ્યા. તો યથા ચિંતમ તથા વાચક. તો અહીંયા બીજા શબ્દો લેવાનું છે, યથા અન્નમ તથા મનમ. ત્રીજું યથા ખાલી જગ્યા તથા ખાલી જગ્યા. તો યથા રાજા તથા પ્રજા. ત્રીજું યથા ખાલી જગ્યા તથા ખાલી જગ્યા. તો યથા બીજમ તથા ફલમ. તો આ રીતે ઉદાહરણ મુજબ વાક્યો પણ તમારે બનાવવાના છે. તો અહીંયા વિકલ્પો આપેલા છે સ્વાધ્યાયના, તે પણ આપણે ચર્ચા કરી લઈએ. સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર અહીંયા આપેલા ખાનામાં તમારે લખવાનો છે, જેમાં પહેલો વિકલ્પ છે હાથનું સાચું ઘરેણું શું છે. કંગન સોનાનું કડું, દાન હીરાની બેટી. તો દાન સી. બીજું જ્ઞાન એ સાનું ઘરેણું છે. તો સી કાનનું, કારણ કે સાંભળે ને તો જ જ્ઞાન થાય. ત્રીજું સત્ય એ સાનું ઘરેણું છે. તો ડી ગળું. ચોથું કાગડા અને કોયલનો ભેદ ક્યારે સમજાય છે. તો ક્યારે સમજાય છે, વસંત ઋતુમાં. બી. પાંચ સત્પુરુષો કઈ ત્રણ બાબતોમાં એકરૂપ સમાન હોય છે. તો સી મન વચન અને કર્મમાં. છઠ્ઠો સર્વતીર્થમયી ખાલી જગ્યા. તો સર્વતીર્થમયી માતા. બી. સાત યથા ચિંતમ તથા ખાલી જગ્યા વાચક. બી. આઠ વિદ્યાર્થી ખાલી જગ્યા તજે. તો શું તજવાનું કહે છે, સુખમ. ડી. નવ કુતઃ શબ્દનો શું અર્થ થાય છે. તો ક્યાંથી. બી. દસ શ્રોતમ શબ્દનો શું અર્થ થાય છે, વિદ્વાન માણસ, સાંભળવું, કાન સાંભળનાર. તો સી કાન. અગિયાર સુખાર્થી કિમ તજેત. તો સુખમ બલમ વિદ્યામ વાચમ. તો શું તજવાનું કહે છે, સુખાર્થી માટે વિદ્યામ. એમાં પ્રશ્ન બે, કાવ્યને આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો. તો ખાલી જગ્યા કિમ પ્રયોજનમ. તો ફુષેન નહ. બીજું કો ભેદ ખાલી જગ્યા. તો કાક પિક્યો. ત્રીજી ખાલી જગ્યા ચિતે વાન્યામ ક્રિયામ ચ ખાલી જગ્યા એકરૂપતા. તો સાધુ નામ. ચોથું ખાલી જગ્યા તસ્માત સર્વયત્ને પૂંજયતે. તો માતરમ પિતરમ. પાંચમું વિદ્યાર્થી ખાલી જગ્યા સુખમ. તો ચેત તજયેત. પ્રશ્ન ત્રણ ખરા ખોટા. તો પહેલું છે માળા ગળાનું ઘરેણું છે. તો આ વિધાન કેવું છે, ખોટું છે. બીજું બગલો કાળો છે, હંસ કાળા રંગનો હોય છે. તો આ વિધાન પણ ખોટું છે. ત્રીજું વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. તો આ વિધાન પણ સાચું છે. ચોથું માતા સગળા તીર્થોનું સ્વરૂપ છે. આ વિધાન પણ સાચું છે. પાંચ જેવું મન તેવી વાણી હોય છે. તો આ વિધાન પણ સાચું છે. પ્રશ્ન ચાર નીચે આપેલા શબ્દો શુદ્ધ અક્ષરે ફરીથી લખો. તો અહીંયા શબ્દો જેવા આપેલા છે એવા તમારે અહીંયા લખવાના છે, જેમાં પહેલો શબ્દ છે ભૂષણમ, કૃષ્ણ, સુખાર્થીન, સર્વતીર્થમય, ક્રિયાયામ, શ્રોતસ્ય. પ્રશ્ન પાંચ જોડકા. તો આપણે જોડકા પાઠ્યપુસ્તકના જે જોડકા છે તે આપણે તેનો અભ્યાસ કર્યો એ પ્રમાણે અહીંયા પણ આપેલા છે સ્વાધ્યાય પોથીમાં, તે જોઈએ. હસ્તસ્ય ભૂષણમ. તો હસ્તસ્ય ભૂષણમ દાનમ. બીજું કાક. તો કૃષ્ણ. ત્રીજું યથા ચિંતમ તથા. તો વાચા.
श्रुतस्य पुष्णम शास्त्रम सुखार्थी तजिए तो विद्या, तो आ रीते तमारे जोड़वाना छे। तो अहींया तमारे जोड़का आ रीते तमारे लखवाना छे सामसामे। त्यारबाद प्रश्न छ, उदाहरणमां दर्शाव्या मुजब पदों बनावो, बोलो अने लखो। तो अगाउ आपणे पदोंनी चर्चा करी ते प्रमाणे ज अहींया पण उदाहरणमां आपेलुं छे हस्तः, तो हस्तस्य એ પ્રમાણે પાંચ શબ્દો આપેલા છે પદો, તે તમારે અહીંયા લખવાના છે। પહેલું છે કંઠ, તો કંઠસ્ય। બીજું પાદ, પાદસ્ય। ત્રીજું શ્રોતમ, શ્રોતસ્ય। મુખમ, મુખસ્ય। પાંચ નેત્રમ, તો નેત્રસ્ય। તો આ પ્રમાણે તમારે અહીંયા લખવાનું છે। પ્રશ્ન સાત, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો। એ તમને ખ્યાલ આવી ગયો હશે, અગાઉ પણ આપણે તેની ચર્ચા કરી હતી। તો કૌંસમાંથી શબ્દ સાચો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। ત્યારબાદ પ્રશ્ન આઠ, તે પણ આપણે અભ્યાસ કર્યો, તે મુજબ નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્યો બનાવો અને લખો। તો અહીંયા કૌંસમાં શબ્દો આપેલા જ છે, તેના આધારે અહીંયા તમારે વાક્યો બનાવવાના છે। ત્યારબાદ પ્રશ્ન નવ, નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખો। અહીંયા શબ્દો આપી દીધેલા છે, તેમાંથી આપણે સાચો સમાનાર્થી શોધીને અહીંયા લખવાનો છે। પહેલું છે હસ્તઃ, તો હસ્ત એટલે કરી, કરહ તો શું થશે કરહ। બીજું શ્રોતમ એટલે શ્વાનઃ, કર્ણઃ તો શ્વાનઃ એટલે શું થશે, અને કર્ણઃ એટલે કાન, તો શ્રોતમનું કર્ણઃ। ત્રીજું માતા, જનની, જાહ્નવી તો જનની। ચોથું ભૂષણમ, આલોકચક્ય। આભૂષણમ અલંકાર તો આભૂષણમ। પાંચ પીકહ એટલે કોકિલહ। છ પિતા, તાતહ, જનકહ, પિત્ર તો જનકહ। તો અહીંયા સુધી આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ, ત્યારબાદ આગળના પ્રશ્નો જે છે તે આવતા વિડીયોમાં આપણે તેની ચર્ચા કરીશું।